વાઘોડિયા આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ દ્વારા શ્રી અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલેટ્સ વર્ષ અંતર્ગત વાઘોડિયા આઈસીડીએસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધવનગર, આસોજ તેમજ અન્ય ગામોના આંગણવાડીના બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાની અંદર આંગણવાડી બહેનો તરફથી નવીન વાનગીઓની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 172 બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સીડીપીઓ પંચાલ મોનિશાબેન, સુપરવાઇઝર વસાવા કોકિલાબેન સેજો, નિમેતા ઘાટક વાઘોડિયા, તેમજ નિર્ણાયક તરીકે હોમિયોપેથિક ડોક્ટર ગોપાલ પંચાલ નિર્ણાયક તરીકે આ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા હતા. આજરોજ વાઘોડિયા તાલુકામાં મિલેટ વર્ષ 2023 તરીકે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાઘોડિયા તાલુકાના 172 બહેનોએ આંગણવાડી કાર્યકરો દ્વારા ભાગ લેવામાં આવ્યો. અને આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે જે આપણા પરંપરાગત ધાન્ય છે, જે રાગી છે, બાજરા છે, જુવાર છે અને કનકી છે, સામો છે, રાજગરો છે, તો એ બધા જે પરંપરાગત ધાન્યો છે એ દરેક લાભાર્થી સુધી પહોંચે અને એ તે ઉપરાંત આપણા જે THR ના પેકેટ છે, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાલશક્તિના પેકેટો, તેમાંથી પણ વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે અને આ ધાન્યોમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે. એટલે એવું નથી કે એક જ વાનગી ખાવાની, તો જેનાથી લાભાર્થીને પણ એવું થાય કે રોજ અલગ અલગ આમાંથી વાનગીઓ બની શકે. તો તે બદલ આજે વાઘોડિયામાં આપણે 6 ગામોમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને જેમાં બધા જ આ વાઘોડિયા તાલુકાના 172 આંગણવાડી કાર્યકરોએ ભાગ લીધો છે. અને આ સેજા કક્ષાનો પ્રોગ્રામ છે અને આ સેજા કક્ષાએથી દરેક 3-3 પાર્ટિસિપન્ટ જે ભાગ લેશે તેઓને 1-3 નંબર આપવામાં આવશે અને તે 1-3 બહેનોને 10 તારીખે જે વાઘોડિયા કક્ષાએ જે પ્રોગ્રામ રાખેલ છે તેમાં તેમને ફરીથી બોલાવવામાં આવશે ઘટક કક્ષાએ.